ભવ્ય મંદિર છે પાવાગઢમાં આવેલું છે મિત્રો. કેટલા બધા ભક્તો જો રવિવારને છે એટલે ભક્તો દર્શન કરવા આવે છે અહીંયા. સરસ મજાનું મંદિર છે મિત્રો. ધીરે ધીરે નીચે ઉતરીએ છીએ અમે, માતાજીના દર્શન કર્યા અમે. સરસ મજાનું મંદિર છે પાવાગઢ. જો કઈક વ્યૂ આવું છે અહીંયા. તો રોપવે જો ચાલુ થઈ ગઈ છે, સવારમાં આવ્યા એટલે બંધ હતી. સરસ મજાનું આજ વાતાવરણ છે મિત્રો અહીંયા તો. તો નીચે ઉતરતા હતા પાવાગઢથી, રસ્તામાં લીંબુ પાણી મળતું હતું તો પી લઈએ થોડું. કેમ છે લીંબુ પણ સારું છે, અડધું દેજે પછી છે. પાવાગઢ આવો જો તડકો હોય ને, રસ્તામાં લીંબુ પાણી પીવું જ પડે. એનર્જી આવી જાય ને લીંબુ પાણી પીવાથી, અરે તાકાત આવી જાય, આપણી જોડીને પહોંચી જાવ નીચે, સારું લાગે. જઈ રહી છે હવે, નાખો ને હવે નાની વાઈટ મટીરીયલ પછી કટ થઈ જાય. લીંબુ સુધાર્યું છે, નહીં નહીં એક ભાઈને ભેળ બનાવતા સારી આવે. લીંબુ તો મિત્રો જો અમે બેળ બનાવી છે પાવાગઢ આવીને, ભૂખ લાગી હતી કારણ કે 4 વાગ્યા ને આ બધા ભૂખા થયા છે. Go, go, go.
કેમ છે તો પાવાગઢ થી નીચે ઉતરીએ છીએ અમે. ફાઇનલી હવે નીચે ઉતરી ગયા છીએ માતાજીના દર્શન કરીને. લાસ્ટ છેલ્લે જ્યાંથી ચડ્યા હતા રાત્રે 4 વાગે ત્યાં નીચે ઉતરવા આવી ગયા છે. લગભગ 3 કલાક જેટલું થયું છે અમારે ઉતરતા ઉતરતા. અમે તો શાંતિથી નહીં રહેતા ઉતરીએ છીએ ધીરે ધીરે. તો પાવાગઢ આવો તો ઘણા બધા સ્ટોર હોય છે, ત્યાં નવી વસ્તુઓ મળે છે તો લેવાનું ભૂલતા નહીં. અમે તો કાંઈ લીધું નથી. પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતા. પાવાગઢ આવ્યા હતા અમે. અહીં કાકા ભજન કરે છે. પાછો ઇતર આવી ગયો. 75-76 કિલો છે ભાઈ એનું. તારે માપી જા માપી. પાવાગઢ થી અમે નીચે ઉતરી ગયા છે. આ સરકારી એસટી બસ જો નીચે જાય છે બસ ડેપો સુધી. પેલી સફારી હાલતી એ બંધ થઈ ગઈ છે. હવે અમારે તો આમાં જ જવાનું છે. આ માતાજીનો ડુંગરો ચડીને અમે નીચે ઉતરી ગયા છે. હવે જઈએ છીએ બસ ડેપો પાસે. ચડવા દેજો ભાઈ. હે ચડવા દેજો. તો આ એસટી બસમાં બેસીને અમારે જવાનું છે બસ ડેપો. સફારી બંધ હતી, જગ્યા મળી ગઈ ને. આપણી જગ્યા અહીંયા છે. આ જગ્યા બધા પેસેન્જર ચડે છે. પાવાગઢ હિલ સ્ટેશન બહુ વળાક આવે છે. પાવાગઢ તો વાત કરી શકો.
ઉપર ચડતી વખતે બહુ જ વળાંક આવે છે.